તો હવે આપણે જે વાત કરવાની છે એ આજે આપણે વાત કરીશું વિદ્યુત રાસાયણિક કોષને લીધે. આજે આપણે જે વાત કરવાની છે એ છે વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરીશું. હવે મને અને તમને ખ્યાલ છે દીકરા કે આપણે જે વાત કરવાની છે એ વિદ્યુત રાસાયણિક કોષની વાત આપણે ઓલરેડી ધોરણ 11 માં આપણે આ વાત કરી ગયા છીએ. દીકરાઓ યાદ કરો, આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા એના સિદ્ધાંત થી શરૂઆત કરીએ. ઓકે, તો મને અને તમને બંનેને યાદ છે એનો સિદ્ધાંત કે ભાઈ રાસાયણિક ઉર્જાનું જે રૂપાંતરણ છે એ રાસાયણિક ઉર્જાનું આપમેળે રૂપાંતરણ જો કોઈ વિદ્યુત ઉર્જામાં કરતું હોય તો તેવા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. ઓકે, શું હોય? રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ શામાં થતું હોય દીકરાઓ? રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ શામાં થતું હોય? વિદ્યુત ઉર્જામાં થતું હોય તો તેને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. સિદ્ધાંત બાદ આપણે વાત કરવાની છે કે એની રચનાની આપણે વાત કરીશું કે રચનામાં કેવી રીતે હોય. તો હું જે રીતે ડ્રો કરતો જઈશ એવી રીતે હું તમને કહેતો જઈશ કે અહીંયા આગળ તો સૌ પ્રથમ બે શું લેવાના હોય છે દીકરાઓ? બે પાત્ર લેવાના હોય છે. ઓકે, સમજો તમે કે આ બે પાત્ર મેં લીધા છે. ઓકે, આ બંને પાત્ર લેવાના. એક પાત્રમાં ઝીંકનો સળિયો હું ડુબાડીશ. ઓકે, અને અન્ય પાત્રમાં હું જે છે એ કોપરનો સળિયો ડુબાડીશ. હું કોનો સળિયો ડુબાડીશ? કોપરનો સળિયો હું ડુબાડીશ. ઓકે, હવે સમજો. હા, તો અહીંયા આગળ મેં આ કોનો સળિયો ડુબાડ્યો દીકરાઓ? આ સળિયો મેં અહીંયા કોનો ડુબાડ્યો છે? કોપરનો. હવે જેમાં ઝીંકનો સળિયો મેં ડુબાડેલો છે એની અંદર હું એક મોલર ZnSO4 નું દ્રાવણ લઈશ. એક મોલર કોણ લઈશું? ZnSO4 નું દ્રાવણ લઈશ. જ્યારે અન્ય જે પાત્ર છે એની અંદર હું એક મોલર CuSO4 નું દ્રાવણ લઈશ. ઓકે, અહીંયા આગળ આપણે જોઈએ તો એક મોલર ZnSO4 અને એક મોલર જે છે આપણે કોનું દ્રાવણ લેવાનું છે દીકરાઓ? ZnSO4 નું દ્રાવણ લેવાનું અને એની અંદર અડધો સળિયો ડૂબેલો રહે, એની અંદર અડધો સળિયો દીકરાઓ ડૂબેલો રહે એ રીતે આપણે એને ડૂબાડીશું. ઓકે, તો આ રીતે આપણે એને ડૂબાડીશું. હવે તમે થોડોક વિચાર કરો કે અહીંયા આગળ બે પાત્ર લીધા, એક પાત્ર બંને અર્ધકોષ કહેવાય, એક પાત્ર ની અંદર આપણે ઝીંક નો સળિયો લીધો અને અન્ય પાત્ર ની અંદર આપણે કોપર નો સળિયો લીધો છે અને અહીંયા જે દ્રાવણ છે કોનું છે? CuSO4 નું દ્રાવણ છે. ઓકે, તો પહેલા છે ને તમારે આના વિશે રચનામાં પહેલો મુદ્દો લખવાનું કે સૌ પ્રથમ એક વજન કરેલો ઝીંક નો સળિયો લેવાનો જેને ઝીંક ના ZnSO4 ના દ્રાવણ માં અડધો ડૂબેલો રહે તેવી રીતે ડુબાડવામાં આવે છે. અહીંયા આમ થશે Zn+2 એક્વિયસ. ઓકે, અને બીજું જે છે એ કેવી રીતનું થશે કે અહીંયા આગળ જે છે, અહીંયા આગળ જે છે કેવું આવશે દીકરા? અહીંયા આગળ Cu/ કોણ આવશે? Cu+2 એક્વિયસ. એટલે આ બંને ઉપર તમારે લખવાનું, આ બંને અર્ધકોષ કહેવાય. ઓકે, ત્રીજો પોઈન્ટ લખવાનો રહેશે કે એમને એ મીટર અથવા તો કયું લઈ લો તમે, વોલ્ટાનો મીટર વડે બંનેને શું કરવામાં આવે છે દીકરાઓ? જોડવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો કે આપણે એવું લખીએ કે એની અંદર, ઓકે, બંનેની અંદર જે છે આપણે શું કરવું પડશે કે અહીંયા આગળ જે છે એ આપણે ક્ષાક્ષિત ઉમેરીશું. એ શું ક્ષાક્ષિત? યોગ્ય ક્ષારનું દ્રાવણ હોય, છેડે ઋણા પૂમડા હોય એ આપણે અહીંયા આગળ ભરીશું. ઓકે, હવે તમે ખાલી વાત કરો તો આ બંનેને આપણે વોલ્ટાનો મીટર વડે જોડી દઈશું. બંનેને આપણે વોલ્ટા મીટર વડે જોડી દઈશું.
બંનેને આપણે વોલ્ટામીટર વડે, વોલ્ટામીટર શું દર્દી ખાડે, એમીટર કે વોલ્ટામીટર જે હોય એ વોલ્ટેજ બતાવશે. ઓકે, એ શું બતાવશે દીકરા? વોલ્ટેજ બતાવશે. ઓકે, અને ક્ષાક્ષતુ વિશે હું હમણાં કહું કે શા માટે એનો ઉપયોગ કરવાનો થાય. ઓકે, તો હવે તમે થોડુંક સમજો દીકરા, બહુ મસ્ત વસ્તુ કે અહીંયા આગળ હવે ક્રિયાવિધિ સિદ્ધાંત. ઓકે, સૌથી પહેલા આપણે એની સિદ્ધાંત જોઈએ, વિદ્યુત રાસાયણિક કોષનો, રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, પછી રચના, વજન કરેલા ઝીંકના સળિયાને એક મોલ જળ અને 100 ફૂટના દ્રાવણમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અડધો ડૂબે તેમ રાખવામાં આવે છે, જેને આ રીતે દેખાડે Zn/Zn+2. એનો મતલબ ઝીંકને Zn+2ના સંપર્કમાં રાખ્યો, કોપરને કોના સંપર્કમાં રાખ્યો દીકરો? Copper+2ના સંપર્કમાં રાખ્યો. એમીટર અને વોલ્ટમીટર હોય તો એનાથી આપણે વોલ્ટેજ મળી શકે. હવે વાત કરીએ ક્ષાક્ષેતુ. ક્ષાક્ષેતુ શું કામ કરવાનું છે દીકરા? એ બંને જે છે એ બંને વિદ્યુત ધ્રુવોમાં એક છેડો ડૂબેલો રહે એ યુ આકારની નળી છે અને બંનેની વિદ્યુતીય તટસ્થતા જાળવશે. કેવી રીતે હું કહું છું તમને ક્ષાક્ષેતુ, ચિંતા ના કરો, પણ આટલી વસ્તુ છે. હવે તમે થોડુંક સમજો તો હવે કેવી રીતે કહેવાય, એની ક્રિયાવિધિ કેવી રીતે થશે? ઓકે, તો આની ક્રિયાવિધિની હું તમને વાત કરું. અમુક સમય બાદ જાણવા મળ્યું કે ઝીંકનું વજન ઘટી ગયું હતું. અને કોપરનું વજન શું થઈ ગયું હતું દીકરા? ઝીંકનું વજન ઘટી ગયું હતું અને કોપરનું વજન જે છે એ શું થઈ ગયું હતું દીકરા? વધી ગયું હતું. એ પટ્ટીને આપણે અમુક સમય પછી બહાર કાઢીએ તો ખબર પડી કે ઝીંક ખવાઈ ગયો, કોપર જામી ગયો. તો આનો મતલબ, આનો સીધો મતલબ એવો થયો, તો આનો મતલબ એવો થયો કે ઝીંકના વિદ્યુત ધ્રુવનું શું થતું હશે દીકરા? ઓક્સિડેશન થતું હશે. જ્યારે કોપરના વિદ્યુત ધ્રુવનું શું થતું હશે દીકરા? રિડક્શન થતું હશે. એટલે કે પ્રક્રિયા કઈ રીતે થાય તમે સમજો. પ્રક્રિયા જે છે આમ થશે, ઝીંક સોલિડ હોય એ ફેરવાશે Zn+2 એક્વિયસ +2 ઇલેક્ટ્રોન, અને કોપર +2 એક્વિયસ હોય બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને કોપર સોલિડમાં ફેરવાશે. તો આની કુલ પ્રક્રિયા આપણે લેવા જઈએ, આપણે કેવી રીતે લખી શકીએ એની વાત કરીએ તો કે હવે તમે સમજો કે કેમ લખાશે. અહીંયા આગળ ઝીંક સોલિડ છે પ્લસ Cu+2 aqueous, it gives you Cu solid plus Zn+2 aqueous. લાવ કે આ સમજવું કઈ રીતે સર? તો અહીંયા તમે સમજો, વજન ઘટી ગયો એનો મતલબ ઓક્સિડેશન થાય છે. અહીંયા આગળ કેવું થશે કે તમને જે આ ઝીંકના પરમાણુ અહીંયા દેખાય છે, આ ઝીંકના પરમાણુ સીધા દ્રાવણમાં કૂદકો મારશે. અહીંયાથી દ્રાવણમાંથી સીધા આ ઘન પદાર્થમાંથી સીધા દ્રાવણમાં આવશે. Zn જે સોલિડ પરમાણુઓ હોય એ શામાં કૂદકો મારે છે? Zn+2 અને +2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા બે ઇલેક્ટ્રોન જે છે એ ધીમે ધીમે આ બાહ્ય પરિપથ મારફતે કેથોડ પર આવે છે. જેવા અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન આવશે, તમારી પાસે જે Cu+2 રહેલું છે એ Cu+2 આ બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે. એટલે Cu+2 + 2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ યુ અ Cu સોલિડ. એટલે અહીંયા જે છે એ કોપર જે છે એ જમા થશે અને સામે ઝીંક જે છે એ શું થઈ જશે દીકરાઓ? ખવાઈ જશે. હવે હું તમને વાત કરું કે તો હવે આ થઈ ગયું એનોડ કહેવાય અને આને કહેવામાં આવે છે કેથોડ. આની ઉપર જે નિશાની આવશે માઇનસ ની આવશે. આ વિદ્યુત રાસાયણિક કોષ છે, ભલે એનોડ હોય તો પણ માઇનસ છે, અને આ કેથોડ છે તો પ્લસ છે. કેમ કે અહીંયાથી ઇલેક્ટ્રોન આ પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન આવે છે, આ પટ્ટી ઉપરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. અહીંયા કેમ આવે છે? જો ઝીંકનો પરમાણુ દ્રાવણમાં દાખલ થાય તો પછી ઇલેક્ટ્રોન ક્યાં આવશે? આ પટ્ટી ઉપર આવશે. ઓકે, એટલે આ ઇલેક્ટ્રોન પટ્ટી ઉપર આવ્યો. ચલો, હવે તમે સમજો કે ઇલેક્ટ્રોન આ બાજુ આગળ વધે છે, એટલે આ જે છે ઝીંક જે છે એ આ બાજુ ઇલેક્ટ્રોન વહન કરીને કોપર બાજુ મોકલશે. હવે કેવું થશે હું તમને કહું કે અહીંયા આગળ Zn ઇટ ગિવ્સ યુ Zn++2 ઇલેક્ટ્રોન. આ એટલે ઇલેક્ટ્રોન ધીમે ધીમે અણુ હોય અહીંયા Zn+2 વધતા જાય.
કોણ વધતું જશે દીકરા કહો તો મને, ઝેડ એન પ્લસ ટુ ઝેડ, હવે થોડુંક અહીંયા ખબર પડે એટલે હું આ પૂછી નાખું છું કે અહીંયાથી આ કોપર સલ્ફેટ થોડું ઘણું પૂછી નાખીએ, એનાથી શું થશે, એનાથી આપણને ખ્યાલ આવશે અહીંયા ધીમે ધીમે દ્રાવણમાં કોણ વધવા મળશે, ઝેડ એન પ્લસ ટુ, અને ઇલેક્ટ્રોન અહીંયાથી વહન પામે, આ બાજુ ઇલેક્ટ્રોન આવે, સીયુ પ્લસ ટુ ઘટવા લાગે, સીયુ પ્લસ ટુ જમા થાય, એટલે દ્રાવણમાં સીયુ પ્લસ ટુ ની સાપેક્ષે કોણ વધશે, એસઓફો માઇનસ ટુ. એટલે હવે શું થશે, એક સમય એવો આવશે કે આમાં ઝેડ એન પ્લસ ટુ વધી જાય અને આમાં એસઓફોર માઇનસ ટુ વધી જાય, એક સમયે હવે ઇલેક્ટ્રોન વહન અટકી જશે અને અહીંયા તમારું આવી જશે જે વોલ્ટેજ છે, ઇલેક્ટ્રોન વહનની જે ક્ષમતા છે એ 0.0 વોલ્ટ આવી જશે, કારણ કે અહીંયા ઝેડ એન પ્લસ ટુ વધી ગયા છે અને અહીંયા એસઓફો માઇનસ ટુ વધી ગયા છે. તો હું શું કરીશ, તો ત્યારે આ બંનેને તટસ્થ કરવા માટે, આ બંનેને તટસ્થ કરવા માટે આપણે જરૂર પડે છે એક સાક્ષધ્વની, આમાં તમે કે એનો થ્રી એડ કરી દો અથવા એને એનો થ્રી એડ કરો. યાદ રાખજો, ધનાયન અને ઋણાયનનો વિસ્પાર સમાન હોવો પડે, એવા જ તમે, એવા જ તમે અહીંયા આગળ શું નાખી શકશો મને કહો તો, એવું જ તમે અહીંયા આગળ શું નાખી શકશો, એવું જ અહીંયા આગળ તમે જે છે એ ઓકે. તો એ જો, તો આ જો ક્ષાર ક્ષેતુ જે છે એમાં કે એનો થ્રી અથવા તો એને એનો થ્રી ઉમેરીએ, તો અહીંયા જે ઝેડ એન પ્લસ ટુ વધી ગયું એનું તટસ્થીકરણ કોના દ્વારા થઈ જાય, અહીંયા એનો થ્રી માઇનસ આવી જાય, એટલે ઝેડ એન પ્લસ ટુ નું તટસ્થીકરણ થઈ જાય અને આની અંદર કે પ્લસ આવી જાય, એટલે એસઓફો માઇનસ ટુ નું તટસ્થીકરણ થઈ જાય. એટલે કહેવાનું એવું છે કે આ ક્ષાર ક્ષેતુ દ્વારા આ જે બંને તમને વેસલ દેખાય છે, આ બંને પાત્ર છે જે બંને અર્ધ કોષો કહેવાય, ઓકે, એમનું શું થાય છે, તટસ્થીકરણ, મતલબ એ પાત્રના જે દ્રાવણમાં જે આયનો હોય એનું તટસ્થીકરણ થાય અને ફરીથી વિદ્યુત પ્રવાહ શરૂ થાય છે. અને એક વસ્તુ કે અહીંયા આગળ, અહીંયા આગળ સેલ પોટેન્શિયલ કોને કહેવાય, યાદ રાખજો, વિદ્યુત ચાલક બળ. તો અહીંયા ઇલેક્ટ્રોનની જે વહન પામવાની જે ક્ષમતા છે, કે ઇલેક્ટ્રોન ઝિંકની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધારે છે, કોપરની રિડક્શન પામવાની ક્ષમતા વધારે છે, તો એ જે હાલ ચાલે છે એ કોના ઉપર ચાલે છે, એ ઈએમએફ કહેવાય, ઈએમએફ, એને ઈ ઝીરો સેલ વડે, ઈ સેલ વડે દર્શાવાય, ઈ સેલ એટલે વિદ્યુત ચાલક બળ, કે આ ઇલેક્ટ્રોનના વહન માટે ઉત્પન્ન થતું બળ. અહીંયા વોલ્ટાનોમીટર જવાબ આપશે 1.1 વોલ્ટ. જો પ્રમાણિત સ્થિતિ હોય, એક મોલર પ્રમાણિત સ્થિતિ કોને કહીએ હું તમને કહું, અહીંયા આગળ જે દ્રાવણ દેખાય છે એક મોલર દ્રાવણ લો અને તાપમાન 298 કેલ્વિન રાખો, અને જો કોઈ વાયુ એની સાથે સંકળાયેલો હોય તો એનું જે દબાણ છે એ 1 bar રાખશો ને દીકરાઓ, તો આ 3 વસ્તુ ભેગી થાય તો એ સ્થિતિ પ્રમાણિત સ્થિતિ કહેવાય. જો આવી સ્થિતિએ તમે ચાલક બળ લો તો એને E0 સેલ કહેવાય, એને કહેવામાં આવે છે સેલ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ, ઓકે. અને ગુજરાતીમાં આપણે એમ કહી શકીએ કે, ગુજરાતીમાં આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોનને વહન પામવા માટે, ઇલેક્ટ્રોનના વહન અથવા તો ઇલેક્ટ્રોનના વહન માટે લગાડવામાં આવતું બળ, ઇલેક્ટ્રોનના વહન માટે લગાડવામાં આવતું બળ, ઓકે, આ વસ્તુ આપણે એને કહી શકીએ. આવું છે, અહીંયા આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોનના વહન માટે લાગતું બળ, એને કહેવામાં આવે છે વિદ્યુત ચાલક બળ, ઓકે. તો સર આ E0 સેલ છે શું, શા માટે 1.1 વોલ્ટ આવ્યું, ઓકે. હવે આજે આપણે કોષ જોયો જેમાં ઝેડ એન અને સીયુ છે, તો આના બીજા ઘણા નામ છે દીકરા, અને કયા કયા નામ છે હું તમને કહી દઉં કે આને જે છે એ કયું નામ આપવામાં આવે છે, તો કે એના અન્ય નામ લઈએ તો એક તો એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષ, બીજું જે છે એને કહેવાય વોલ્ટેઇક કોષ, નેક્સ્ટ એને કહેવાય ગેલ્વેનિક કોષ, નેક્સ્ટ એને કહેવાય ગેલ્વેનિક, એને કહેવામાં આવે છે ગેલ્વેનિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ, વોલ્ટેઇક કોષ, ગેલ્વેનિક કોષ, આવા એના જુદા જુદા નામ છે. અને ડેનિયલ નામના વૈજ્ઞાનિક એ શોધ્યો હતો એના ઉપરથી એને ડેનિયલ કોષ પણ કહે છે. હવે બધી વસ્તુ સમજ પડી ગઈ સર, પણ એક વસ્તુમાં અમને થોડું કન્ફ્યુઝન થાય છે,
આ E0 સેલ છે શું સાહેબ? અને તમે એમ કહો છો ઇલેક્ટ્રોનના વહન માટે ઉત્પન્ન થતું બળ તો એ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ મને કહો. ઓકે, અને E0 સેલ વિશે આપણે માહિતી આપો. તો આની પૂરી ડિટેલ છે એ આપણે દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં આપીશું. ચિંતા ના કરો, થઈ જશે. થેન્ક યુ વેરી મચ.